हेलो फ्रेंड्स, अगर आपणे विडियो में 6 नंबर नु जे छे ओ अने औनी मात्राओ जेमा आपणे ओनी मात्रा अने औनी मात्रा जे आपणे शीखी गया हता, बराबर मित्रों। त्यारबाद आपणे स्वाध्यायनी जे एक्सरसाइज छे ए आपणे टेक्स्ट बुक में करी हती, जेमा एक्सरसाइज कई हती, चित्र जोईने नाम लखो। तो आपणे आ चित्र जोईने दरेकना आपणे नाम लख्या हता, बराबर। त्यारबाद एक्सरसाइज कई हती, चित्र जोईने वाक्य पूर्ण करो, बराबर ने। चित्र जोईने आपणे चित्रनुं नाम लखवानुं छे अने वाक्यने आपणे पूरुं करवानुं हतुं, है ने। त्यारबाद शुं हतुं? चित्र जोईने ओ अने औनी मात्रा लगावी अधूरा शब्दने पूरा करवाना हता, जेमां आपणे चित्र जोवानुं हतुं अने एमां ओ अथवा तो औ जे मात्रा लागे ए मात्रा लगावीने आपणे आ शब्दने पूरा करवाना हता। ત્યારબાદ શું હતું મિત્રો? ચિત્રના શબ્દોમાં રંગ પૂરો, બરાબર ને। આ ચિત્રમાં આપણે રંગ પૂરવાનું હતું, તો આટલી એક્સરસાઇઝ આપણે ટેક્સ્ટબુકમાં કરી હતી। હવે જે ઓ અને ઔની માત્રા જે આપણે શીખ્યા હતા અને એના નોટબુકમાં આપણે શબ્દો અને વાક્યો પણ લખ્યા હતા, બરાબર। ટેક્સ્ટબુકમાં તો એક્સરસાઇઝ આપી જ છે, હવે આપણે થોડી એક્સરસાઇઝ નોટબુકમાં પણ લખવાના છે। તો આપણે નોટબુકમાં એક્સરસાઇઝ કઈ રીતના લખશું તે હું તમને જણાવું। જેમ કે તમે જોઈ શકો, આપણે નોટબુકમાં શબ્દો અને વાક્યો લખેલા જ છે, બરાબર। ત્યારબાદ તમારે સ્વાધ્યાય એક્સરસાઇઝ કરીને તમારે હેડિંગ આપવાનું છે। તો સૌ પ્રથમ આપણે કઈ એક્સરસાઇઝ લખવાની છે? જે આપણે ઓની માત્રા જોઈ ને, હા ને, તે આપણે લખવાનું છે। તો કોથી નો સુધી લખો, બરાબર। તો કનેકાનો એકમાત્ર કોટો મેં લખ્યો છે, ત્યારબાદ શું આવશે? તો ખનેકાનો એકમાત્ર ખો, બરાબર, એ રીતે આપણે લખવાનું છે। ત્યારબાદ છે ઘનેકાનો એકમાત્ર ગો, ઘનેકાનો એકમાત્ર ઘો, ચનેકાનો એકમાત્ર ચો, ત્યાર પછી શું આવશે? છનેકાનો એકમાત્ર છો, ત્યાર પછી આવશે જનેકાનો એકમાત્ર જો, ત્યાર પછી આવશે જનેકાનો એકમાત્ર ઝો, ત્યાર પછી આવશે તનેકાનો એકમાત્ર ટો, ત્યાર પછી શું આવશે? ઠને કાનો એકમાત્ર ઠો, ત્યાર પછી આવશે ડને કાનો એકમાત્ર ડો, પછી આવશે ધને કાનો એકમાત્ર ઢો, અણને કાનો એકમાત્ર અણો, તને કાનો એકમાત્ર ટો, ત્યાર પછી આવશે ઠને કાનો એકમાત્ર ઠો, દને કાનો એકમાત્ર ડો, ધને કાનો એકમાત્ર ઢો, નને કાનો એકમાત્ર નો, પને કાનો એકમાત્ર પો, ફને કાનો એકમાત્ર ફો, બને કાનો એકમાત્ર બો, ભને કાનો એકમાત્ર ભો, મને કાનો એકમાત્ર મો, યને કાનો એકમાત્ર યો, રને કાનો એકમાત્ર રો, લને કાનો એકમાત્ર લો, વને કાનો એકમાત્ર વો, સને કાનો એકમાત્ર સો, સને કાનો એકમાત્ર સો,
सने कानो एकमात्र सो हने कानो एकमात्र हो हणने कानो एकमात्र अणो क्षने कानो एकमात्र क्षो अने शू आवशे ज्ञने कानो एकमात्र ज्ञो बराबर। तो आ रीते बोलता जईने आपणे लखतू जवानू छे अने कोठी ज्ञो सुधी जे हमणा हूँ आ रीते लख्यू ने ए रीते तमारे पण नोटबुकमां लखवानू छे बराबर। चालो त्यार पछी शू लखवानू छे कौथी ज्ञौ सुधी लखो। જેમ આપણે કોઠી જ્ઞો લખ્યું ને એ જ રીતે કર્ણેકાનો બે માત્રા કૌથી લઈને જ્ઞનેકાનો બે માત્રા જ્ઞૌ ત્યાં સુધી આપણે લખવાનું છે બરાબર। જેમ મેં પહેલાં બતાવ્યું ને કોઠી જ્ઞો એ જ રીતે હવે તમારે બોલતા જઈને આ એક્સરસાઇઝ જાતે કરવાની રહેશે હને કરશો ને યસ। ઉપરથી જો મેં કોઠી જ્ઞો લખ્યું છે ને એ જ રીતે તમારે કૌથી જ્ઞૌ સુધી લખવાનું છે બરાબર। ચાલો હવે આગળ જોઈએ, આગળ બીજી એક્સરસાઇઝ કઈ લખવાની છે, ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો હને જેમ આપણી ટેક્સ્ટબુકમાં છે હને ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો બરાબર। ચાલો તો પહેલું ચિત્ર શેનું છે, કોયલ હને। તો જો અહીં પહેલી ચિત્ર જોઈને વાક્ય પૂરા કરવાનું છે, ખાલી જગ્યા ઝાડ પર બેઠી, તો ચિત્રમાં શું હતું, કોયલ। તો કોયલ આપણે કઈ રીતના લખશું, તો કને કાનો એકમાત્ર કો ય લ બરાબર, કોયલ ઝાડ પર બેઠી। ત્યારબાદ છે ચિત્રમાં જુઓ, ગૌતમ ખાલી જગ્યામાં બેસ, તો શું છે ચિત્ર, હોડી અથવા તો નૌકા બરાબર, જે લખો તે। તો જો ગૌતમ ખાલી જગ્યામાં બેસ તો હોડી, તો હને કાનો એકમાત્ર હો ડી બરાબર, અથવા તો નૌકા, તો નને કાનો બે માત્ર નૌ કા હને, ગૌતમ હોડી અથવા તો નૌકામાં બેસ। ત્યારબાદ ત્રીજું ચિત્ર શું છે, પોપટ ખાલી જગ્યા સીતારામ બોલે છે, તો આપણે ચિત્ર કયું છે, પોપટ બરાબર। તો એ જ રીતે આપણે નોટબુકમાં પણ જોવાનું છે કે ખાલી જગ્યા સીતારામ બોલે છે, તો ચિત્ર શેનું હતું, પોપટ। તો પોપટ કઈ રીતના લખશું, તો પને કાનો એકમાત્ર પો પ ત પોપટ સીતારામ બોલે છે બરાબર। ચાલો ત્યારબાદ છે કૌશલ ખાલી જગ્યા પકડ હને, નોટબુકમાં છે ને કૌશલ ખાલી જગ્યા પકડ, તો ચિત્ર શેનું છે, ડડો, તો ડડો કેવી રીતના લખશું, તો ડ ડને કાનો એકમાત્ર ડો, કૌશલ ડડો પકડ। ત્યારબાદ કયું છે, સોહન ખાલી જગ્યા લગાવે છે, તો ચિત્ર શેનું છે, છોડ હને, છોડ લગાવે છે ને, તો આપણે એ જ રીતે નોટબુકમાં લખવાનું છે, સોહન છોડ, તો છને કાનો એકમાત્ર છો દ કે સોહણ છોડ લગાવે છે। ત્યાર પછી છે ગૌરવ ખાલી જગ્યા વગાડે છે, એ જ રીતે નોટબુકમાં છે કે ગૌરવ ખાલી જગ્યા વગાડે છે, તો ચિત્રમાં શું છે, ચિત્ર શેનું છે, ઢોલ, તો આપણે એ ખાલી જગ્યામાં શું લખશું, ઢોલ, તો ધને કાનો એકમાત્ર ઢો લ કે ગૌરવ ઢોલ વગાડે છે બરાબર। આપણી ટેક્સ્ટબુકમાં ચિત્રો આપ્યા જ છે, તો આપણે નોટબુકમાં ચિત્ર ન દોરશું તો ચાલશે બરાબર। તો મિત્રો આપણે નોટબુકમાં જેટલી એક્સરસાઇઝ જોઈ છે એ એક્સરસાઇઝ આપણે નોટબુકમાં લખવાની છે બરાબર। આપણે ત્રણ એક્સરસાઇઝ જોઈ છે, કોઠી જ્ઞો સુધી લખો, ત્યારબાદ કૌથી જ્ઞૌ સુધી લખો જે તમારે જાતે લખવાની છે, અને ત્યારબાદ લખ્યું છે ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો। તો આ ત્રણ એક્સરસાઇઝ તમારે આપણી ગુજરાતી ફેર નોટબુકમાં સારા અક્ષરે લખવાની રહેશે, જે હું તમને
जे हूँ तमने पीडीएफ फाइल द्वारा सेंड करीश, जे तमारे सारा अक्षरे आपणी गुजराती फेर नोटबुक में लखवानू छे। ओके मित्रों, फरी मळीशुं बीजी एक्सरसाइज साथे नेक्स्ट विडियो में। थैंक यू।